શું યાચના કરો? ભિખારીની જેમ પાગલ પડ્યા છો? જાણે રૂપિયા વગર કોઈ જિંદગી જ નથી તમારી. આટલા રૂપિયા જમા કરીને બેઠા પછી પણ રૂપિયા 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 સિવાય વાપરવાની ક્યાંય ઈચ્છા જ ન થાય. મને એ નથી સમજાતું, પરદેશમાં રખડવા માટે જવું હોય ત્યારે ટીપ કરીને જાઉ છું? બોલો બોલો, ત્યારે કાંઠનું ગોપી ચંદન કરો કે નહીં કરતા? તમારે એક ફ્લેટ લેવો હોય ક્યાંથી લાવો છો? બહુ બહુ તો બેંકમાંથી લોન પરત કરવી પડે કે ના કરવી પડે? તમારા દોસ્તની પાસેથી તમે વ્યાજ લાવો, આપવા પડે કે ના આપવા પડે? અને જૈન સંઘને તમે જાણે ભિખારીનો સંઘ બનાવી દીધો છે. 2000 રૂપિયાની માંગવા માટે આટલો મોટો દાનવીર શેઠ કનુભાઈ ઉભા થાય? લો 2000 રૂપિયા લખાવો બચ્ચાઓની રવિવારની સામાયિક માટે, 2000 રૂપિયા લખાવો જીન ભક્તિના સાધારણ માટે. શું માંગ્યું છે આ 2000 રૂપિયા? હાલતા ને ચાલતા 2000 વાપરી નાખનારા તમે લોકો 2000 રૂપિયા? મેં કીધું શરમ આવે છે કનુભાઈ, આવી ચિલ્લરમાં મને રસ નથી. હું હોલસેલ નો માણસ છું, રિટેલ નો માણસ નથી. જરા જાઓ મુંબઈ, ભિવંડીની અંદર ગોકુળનગર નામનો સંઘ છે. નામ સાંભળ્યું? હાજી. આખા વિશ્વમાં ક્યાંય ન ચાલે એવી યુવાનોની પાઠશાળા ભિવંડીમાં ચાલે છે. એવરીડે 1200 યુવાનો તમારી સાઈઝના તમારી એજના આવીને સામાયિક લઈને ભણે છે. ગચ્છાધિપતિની નિશ્રામાં આજથી 12-13 વર્ષ પહેલા 2009માં અમે આ ચાલુ કરાવ્યું. આજે પણ રેગ્યુલર ચાલે છે. બહેનોના ઠેકાણા નથી હોતા. સવારે કોઈ બહેનો, અરે સાંજના 1200 બહેનો મેરીડ આવતા હોય, ક્યાંય જોયું તમે 1200? એ ભિવંડીમાં અત્યારે 400 સીધી તક ચાલે છે. એ ભિવંડીની અંદર એક જ પાર્ટીએ આખા ચોમાસાનો લાભ લીધો છે. તમે એમ સમજો છો ચોમાસું પાલીદાણામાં જ કરાવાય? તમે એમ સમજો છો ચોમાસું જીરાવલા કે શંખેશ્વરમાં જ કરાવાય? નવસારીમાં ના કરાવાય? જો અગ્રણી 10 જણાએ લાભ લેવાનો હોય તો મેં કીધું કનુભાઈ ને શું રોજના ઘાટા પાડો છો? 10 જણને કહી દો 10-10 લાખ રૂપિયા. વાર્તા પૂરી. આખા ચોમાસાનો લાભ મળે કે નહીં? માલાણી ને જોગાણી ને અજબાણી ને ઘણા બેઠા છે માલ પાડ્યો. શું કામ એ રોજ સવાર પડે ના ગળા ફાડવાના? બાઈ સુમતીના દાદાનું એકાસ્તું 45,000 કોઈને ભાવના છે? આ ભીખ ના દઈએ છે આપણે? આવા શ્રીમંત સંઘની અંદર 45,000 માટે બોલવું પડે? આવા શ્રીમંત સંઘની અંદર રવિવારના અનુષ્ઠાનને 1,08,000 માટે ગળાઓ ફાડવા પડે? મને આવીને કીધું મારા સાહેબ તમે બોલો બંધ કરો. પૈસો આખા આપેલ ખાતાનો 12 મહિનાનો લાભ શું છે? ઉઠાવ પેકેજ. બોલો ભાઈ પાઠશાળાનો લાભ શું છે? ઉઠાવ પેકેજ. દેરાસરના સર્વસાધારણ શું છે? ઉઠાવ પેકેજ. નસીબો એને મળે, ફૂટેલા નસીબને નહીં મળે. તમે 2000 કરશો તોય નહીં લખાવનારા નહીં જ લખાવે. હા, અને રખડવા જવું હશે ત્યારે 2000ની 10 નોટ કાઢી શકે છે. એને એક મોબાઈલ બદલવો હોય તો 60,000 નો મોબાઈલ દીકરા દીકરીને આપી શકે છે. અને એને ઘેર લગ્નના પ્રસંગ આવે. મને લેવા દો, હવે તમે જરા વાંકમાં આવ્યા છો. માન બે દિવસે મળ્યા છો તમે. આ મારી જીભને બહુ ખણો આવતી. પણ હું એ લાચાર જરા સોમવારે તો મને 10 જણા અંદર પૂછવા આવ્યા. તબિયત તો સારી છે, જો વધારે પૂછો તો બગડી જશે.